भचाउ તાલુકાના તમામ પત્રકારો તેમજ ભચાઉના અધિકારી કર્મચારીઓનું પણ સ્ક્રીનિંગ કરીને કોરોના અટકાયતી પગલાની માહિતી અપાઈ હતી. ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ કે સિંહના માર્ગદર્શન હેઠળ આજરોજ ભચાઉ તાલુકાના પત્રકારશ્રીઓનું ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરીને કોરોના અટકાયતી પગલા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સાથે કોરોનાની મહામારીમાં ફરજ બજાવતા પોલીસ વિભાગ, એસઆરપી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, નગરપાલિકાના અધિકારીશ્રીને કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરીને માહિતી આપવામાં આવેલ. ભચાઉ તાલુકાના 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એડોલેસન કાઉન્સેલર, સીએચઓ, આશા દ્વારા બહારથી આવેલા લોકોને ગ્રામજનોનું ઘરોઘર જઈને સ્ક્રીનિંગ કરીને જરૂરી માર્ગદર્શન અપાય છે ને બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં કરીને રોજ સ્ક્રીનિંગ કરાય છે. તારીખ 20 માર્ચથી સુરજબારી ટોલગેટ ખાતે દિવસ રાત ફરજ બજાવતી આરબીએસકે મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર ને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 6 આરોગ્ય ટીમો દ્વારા બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરીને જરૂરી માર્ગદર્શન અપાય છે. આશ્રય સ્થાનમાં રહેલા વ્યક્તિઓનું દરરોજ મેડિકલ ટીમો દ્વારા તપાસ કરીને જરૂરી સૂચનો કરાઈ રહ્યા છે. તાલુકાના ટીબી, કેન્સર, એચઆઈવી, ડાયાબિટીસના દર્દીઓને ઘરોઘર જઈને જરૂરી દવાઓ પહોંચાડી માર્ગદર્શન અપાઈ રહ્યું છે. સગર્ભા બહેનોને ઘરે જઈને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તપાસ કરી દેખરેખ રખાઈ રહી છે. તાલુકાના તમામ મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન્સ, સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, કાઉન્સેલર, આશા, આશા ફેસિલિટેટર દ્વારા આ મહામારીને નાથવા દિવસ રાત જોયા વગર સતત લોકોને આરોગ્ય સેવાઓ આપી લોકોને કોરોનાથી બચવાનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. તમામ પત્રકાર મિત્રોનું સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી એ ખ્યાલ આવે કે એનું જો ટેમ્પરેચર વધારે હોય તો એને તાવ છે કે નહીં, અને જો તાવ હોય તો એમાં આપણે એની શું શું એમ કે ક્યાં કઈ રીતના કોઈ કોન્ટેક્ટમાં છે, કાંઈ હોય તો એની સારવાર થઈ શકે એટલી આપણે સલાહ આપીએ. પણ આપણા તમામનું ટેમ્પરેચર અત્યારે બરાબર આવ્યું છે. અમે તમામ વિભાગના જે કર્મચારી, પોલીસ કર્મચારી છે, દરેક અધિકારી, જે દરેક વિભાગના કર્મચારીઓ જે કામ કરે એનું પણ સ્કેનિંગ કર્યું. અને અમે હાથ ધોવાની પદ્ધતિ, ખરેખર આમાં હાથ મેઇન છે. આપણે 1.5 મિનિટથી 1 મિનિટ સુધી હાથ કઈ રીતે ધોવા, આ અમે ઓફિસોમાં દરેક કર્મચારીઓને પણ સમજાવીએ છીએ. અને એક ડિસ્ટન્સ, એમ કે 1 મીટરથી દૂર આપણે ઊભા રહી અને વાત કરવી, અને આવી દરેકને સલાહ આપીએ છીએ. ખાસ કરીને અમે અમારા તમામ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સિંહ સાહેબ અને એમના માર્ગદર્શન નીચે આપણા ભચાઉ તાલુકામાં 7 પીએચસી છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને એના તમામ મેડિકલ ઓફિસર, આરબીએસકે મેડિકલ ઓફિસર, એના આયુષ ડૉક્ટરો, અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, અમારા લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સીએચઓ અને તમામ અમારી આખી ટીમ સતત અત્યારે જે 20 દિવસથી અમે જ્યારે ટ્રેન હતી ત્યારે ટ્રેનમાં એનું દરેક જે વ્યક્તિ આવતા એનું સ્કેનિંગ કરતા, અત્યારે પણ 24 કલાક અમારા તમામ દિવસ અને રાત જોયા વગર અમારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ડૉક્ટરોની ટીમ આપણે સુરજબારી ટોલગેટ પર તમામ વ્યક્તિનું આ રીતનું સ્કેનિંગ કરી છીએ. કોઈ પણ એવું લાગે તો અમે તરત રિફર કરીએ અને દરેકને આ રીતની સલાહ સૂચન આપીએ છીએ કે હાથ દરેકને ધોવા અને શું શું એના જે નિયમો છે એ પાળવા જોઈએ. અને આ રીતની અને દરેક ગામમાં પણ અમારી જે ટીમ ફરે છે, બહારથી જે લોકો મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, વિદેશથી જે આપણા તાલુકામાં 24 લોકો આવ્યા હતા એને હોમ ક્વોરન્ટાઇનમાં અમે રાખ્યા હતા, એમના 14 દિવસ અમુકના પૂરા પણ થઈ ગયા, મહારાષ્ટ્રમાંથી આવ્યા એમના પણ 14 દિવસ પૂરા થઈ ગયા, કોવિડ લક્ષણો એમને દેખાણા નથી. હજી પણ જે આપણા તાલુકામાં આવે છે બહારથી, કચ્છ બહારથી, એને પણ અમે હોમ ક્વોરન્ટાઇન રાખીએ છીએ. એમને સલાહ આપીએ છીએ કે ભાઈ તમે આ રીતનું જે નિયમો છે એ પાડો અને અમને સાથ સહકાર આપો. અત્યાર સુધી અમને તમામ વિભાગનો, પોલીસ કર્મચારી, પત્રકાર મિત્રો અને દરેક વિભાગનો ખૂબ જ સારો સાથ સહકાર મળે છે. ગામડાઓમાં પણ સરપંચશ્રીઓ અને તમામ જે આ ગ્રામના આગેવાનો છે એ દરેક લોકો અમને ખૂબ જ સાથ સહકાર આપે છે અને અમારી જે માર્ગદર્શન પ્રમાણે, સલાહ પ્રમાણે અનુસરણ કરે છે.